ગરીબ કુટુંબના લાભાર્થીઓને અનાજની કીટ, ગરીબ કુટુંબના ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું આપવા માટેની જાહેરાત કરેલી. તે મુજબ 8 દિન સુધી, એટલે કે 1 એપ્રિલથી 24 તારીખ સુધી કોઈ પણ કુટુંબના બીપીએલના કે અંત્યોદય કુટુંબના આપેલું નથી, અને 15 તારીખે એપીએલ કુટુંબને ફક્ત આપેલું છે. જ્યારે વારંવાર રજૂઆતના અંતે બીપીએલ અને અંત્યોદયના એટલે ગઈકાલે 25 તારીખે વિતરણ કરવાનું શરૂ કરેલું, એ દરમિયાન બીપીએલના લાભાર્થી દુકાને જઈને રજૂઆત કરે છે તો રજૂઆતની અંદર એમને ધમકાવે છે અને રાજ્યની અંદર બીજા બધા જ ગામડાઓમાં વિતરણ કરી છે તો આપણે ત્યાં કેમ દાળ કે ખાંડ આપતા નથી, તો કે ધમકી આપીને કહે છે કે કચેરીઓ ખુલ્લી છે, તમારે જ્યાં જવું હોય ત્યાં છૂટ છે, એમ આવી રીતે ધમકી આપી અને દરેક ગામના સામાન્ય નાગરિકનો અવાજ દબાવીને ભ્રષ્ટાચાર કરેલ છે. અને આજે એના અનુસંધાને અમે માનનીય પ્રધાન સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. તો આ બાબતે જે રજૂઆત કરવા ગયેલા એ પૈકીના ઘણા કુટુંબો પૈકીમાંથી એક ભાઈ દેવાભાઈ કાશીરામભાઈ કોળી પટેલ ઉપર રજૂઆત કરતા સામેથી પોલીસ સ્ટેશને જઈને કેસ કરેલ છે દુકાનદારે, અને ત્યાંની પણ ચોક્કસ અને તટસ્થ તપાસ થવી જોઈએ. દેવાભાઈ એક પણ ખરાબ શબ્દ બોલ્યા નથી, ફક્ત એમની વ્યવહારિક માગણી કરી છે, છતાં એમનો અવાજ નોંધાવવા માટે એમને ધમકાવી અને પોલીસ કેસ કરેલ છે. તો આની પણ તાત્કાલિક તપાસ થવી જોઈએ. અમારી સૌ આવેદનપત્ર આપનાર ગ્રામજનોની આવી નમ્ર વિનંતી છે અને આ બાબતે ભીનું સંકેલાઈને એ તકેદારી રાખી અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી અને જે રહી ગયેલ કુટુંબ છે તેના તાત્કાલિક અનાજની કીટ ફાળવવા સૌ ગ્રામજનોની સરકારશ્રીને નમ્ર વિનંતી છે. સરકાર કચેરી ખુલ્લી છે, બરોબર કરાવી દઈશું, મને આવડે પડી જશે, જોઈ લેવાનું. જોઈ લેવાનું.